હવે ધોરણ સાત ગણિતમાં આપણે અપૂર્ણાંકોના ગુણાકાર વિશે સમજવાના છે મિત્રો તેમાં સમજી લઈએ અપૂર્ણાંકોના ગુણાકાર સાથે તો બંને અપૂર્ણાંક હોય તેની અંશ જે છે એક અપૂર્ણાંકના અંશનો બીજા અપૂર્ણાંકના અંશ સાથે ગુણાકાર થાય અને છેદનો છેદ સાથે ગુણાકાર થાય કઈ રીતે તો અહીંયા આપણે સમજી લઈએ એક અપૂર્ણાંક છે એકના છેદમાં ત્રણ બીજો છે બેના છેદમાં પાંચ તો બંનેનો અંશ એટલે કે એક ગુણ્યા બે અને બંનેના છેદ એટલે કે ત્રણ ગુણ્યા પાંચ બરાબર બે કા બે ત્રણ પંચ પંદર આ રીતે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર થાય હવે ચિત્ર સ્વરૂપે આપણે એને સમજી લઈએ મિત્રો તો અહીંયા આગળ આપણે જોઈએ તો અપૂર્ણાંકનો પુણ્ય સંખ્યા સાથેનો ગુણાકાર આપણે સમજવાના છે અહીંયા આગળ જે ચિત્રની રજૂઆત કરી છે બરાબર એને અપૂર્ણાંક સ્વરૂપ આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય મિત્રો તો અહીંયા આગળ જોઈએ આપણે કેટલા કુલ એક જ વર્તુળ છે એક વર્તુળમાં ચાર ભાગ કરેલા છે મિત્રો બરાબર તો છેદમાં આપણે ચાર ઓકે હવે ચાર ભાગની અંદર આપણે જોઈએ મિત્રો તો ચાર ભાગ કર્યા છે એમાં રંગીન ભાગ કયો છે એટલે કે જે છાયા પ્રકાશથી આપણે દર્શાવ્યો છે તો એક જ ભાગ છે એટલે આ જે અપૂર્ણાંક છે એક છેદ ચાર મળશે એવી રીતે અહીં આગળ પણ એકના છેદમાં ચાર ઓકે હવે આ બંનેનો સરવાળો આપણે કરીએ બંનેનું તો આપણને જવાબ છે શું મળશે મિત્રો તો બંને આપણે ભેગા કરીએ મીન્સ કે તો બે છાયા પ્રકાશ થશે એટલે કે બે જે છે એ આપણે ડાર્ક કરેલા છે બે ભાગ અને બાકીના બે ભાગ કોરા છે બરાબર છે એ રીતે આખા જે ચાર ભાગમાંથી બે ભાગ આપણે શું કર્યા છે મિત્રો ચાર ભાગમાંથી બે ભાગ આપણે ડાર્ક કરેલા છે તો એને જો આપણે સંખ્યા સ્વરૂપે એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે જો છાયા પ્રકાશ જે ચિત્રને દર્શાવવું હોય તો આ રીતે ચિત્રને દર્શાવી શકાય છે બરાબર એટલે કે એક એકના છેદમાં ચાર વધતા એકના છેદમાં ચાર બરાબર બેના છેદમાં ચાર આ રીતે કોઈપણ આકૃતિ આપેલી હોય મિત્રો તો એના કુલ કેટલા ભાગ કર્યા છે તો જે ભાગ કર્યા હોય કુલ એને આપણે છેદમાં લખીશું અને જે ભાગ રંગીન હોય અથવા છાયા પ્રકાશ કરેલા હોય એ ભાગને આપણે અંશમાં લખીશું ત્યારબાદ બંનેનો સરવાળો કરી છેલ્લે જે છાયા પ્રકાશ કરેલા જે ભાગ છે એ ટોટલ કરી અને છેદમાં જે કુલ ભાગ આપણે આ રીતે લખી શકાય મિત્રો હવે કોઈ સંખ્યા આપી હોય અને એને આપણે જો છાયા પ્રકાશ રીતે દર્શાવ્યું હોય મિત્રો બરાબર છે તો એને પણ આપણે આ રીતે દર્શાવી શકાય જેમ કે અહીંયા આગળ એક ઉદાહરણ લઉં કે એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે બરાબર છે તો શું થશે બે અને એટલે કે અંશમાં અંશ જે છે એનો સરવાળો અને છેદ એવો નહીં એવો એટલે બેના છેદમાં બે એટલા રહેશે મિત્રો એક બરાબર અંશ અને છેદમાં બેના છેદમાં બે એટલે એક આ રીતે પણ દર્શાવી શકો તમે બેના છેદમાં બે એ પણ તમે દર્શાવી શકો છો મિત્રો તો હવે આને આપણે આકૃતિ સ્વરૂપે દર્શાવીએ તો બરાબર છે હવે આખા કુલ ભાગ કેટલા છે એના બે ચાલો બે ભાગ કરી દીધા એમાંથી અડધો ભાગ જે છે એટલે કે એક બેમાંથી એક ભાગ એટલે એક ભાગ આપણે એને છાયા પ્રકાશથી દર્શાવીએ બીજી આકૃતિમાં કુલ કેટલા ભાગ છે બે એમાં એક ભાગ છાયા પ્રકાશ ઓકે હવે આને આપણે સંખ્યા એટલે કે કુલ સ્વરૂપે દર્શાય તો એક આકૃતિ દૂર નાખીએ બે બે ભાગ બરાબર છે આકૃતિમાં બે બે ભાગ કેવા છે રંગીન થશે બરાબર છે એટલે એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે બરાબર બેના છેદમાં બે અથવા તો એક આ રીતે પણ દર્શાવી શકાય તો જ્યારે આ રીતે મિત્રો જ્યારે સંખ્યા આપી હોય અને એને ચિત્ર સ્વરૂપે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય અને આકૃતિ આપી હોય તો એને સંખ્યા સ્વરૂપે અપૂર્ણાંક સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય હવે ત્રણ ત્રણ ગુણા એકના છેદમાં બે આપણે શુદ્ધિ મિત્રો તો અહીંયા આગળ પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર તો જ્યારે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર હોય ત્યારે અંશનો જે છે અંશ સાથે એ પૂર્ણાંકનો ગુણાકાર કરીશું જે સંખ્યા છે એનો અને છેદ એવું ને એવું એટલે કે ત્રણ એકા ત્રણ અને છેદમાં બે આ રીતે આપણે અશુદ્ધ અપૂર્ણાંક આપણને મળે છે આમ પૂર્ણ સંખ્યાઓ સાથે શુદ્ધ અથવા અશુદ્ધ અપૂર્ણાંકનો આપણે ગુણાકાર કરવા માટે આપણે પૂર્ણ સંખ્યા જે છે એના અપૂર્ણાંકના અંશ સાથે ગુણાકાર કરીએ છીએ અને છેદ જે છે છેદ એમનો એમ આપણે મૂકીએ છીએ જેમાં આપણે આ રીતે ઉદાહરણ જોયું એ રીતે આપણે કરવાનું છે મિત્રો